પ્રભુ એને ન લેવાય, વળી એને ભક્તિ લાગી જાય તો એમ તો કેટલા વર્ષ થયા તમે ગીતા સાંભળો? તો 15 વર્ષ થયા. 15 વર્ષમાં તને ન લાગી, એને એક દીમાં લાગી જાય? એને તારા કુળમાં કોઈને નથી લાગી, એ લાગે એને ભક્તિ લાગી જાય. આહા, શું માણસ ટીકા કરે છે, પોતાની રીતે અર્થ મંડે કરવા માણસ. પણ મારી ચિંતા ચિંતા વિઘન વિનાશની, અનમારી કમલાસની સક પણ વિસરે નથી હંસવાહિની. એ માતા દુર્ગા દેહુ સુમ. જોબન રાજ ધન ઓર રતન ધન ખાણ, પણ એમાં જો મિલે સંતોષ ધન તો સબ ધન ધૂળ સમાન. 5 યા 25 50 કઉ પાવે તબ 100 200 500 મગાઈ ગયો, અને 500 1000 10 હજાર મિલ જાવે તો લાખન કી બાત મેં ધ્યાન જો લગાઈ ગયો. લક્ષી કરોડ પાવે તો અરબે ખરબે માગે ધન, લાલચ અધિક તે અધિક દિલ લાઈ ગો. કવિ કિશન ભનંત અરે જાન રે જન જન સંતોષ વિનાહી તેરો કેસો દુખ જાય ગયો. સંતોષ જનસે સુખિયા તૃષ્ણાએ શું વળે છે, જોતા જણાયું શાંતિ બસ સંતોષ માં મળે છે.
मित्रो आ लोक संगीत ना लोक डायरा मा आप सब आया छो आवो छो सांभळो छो तो दरेक कवि नु भक्तजन नु केवू ई छे के मनुष्य देह बहु कीमती छे एने सार्थक करवा माटे संतोषी बनवू अने हरि नु स्मरण करवू। हे मानव तने आ मनुष्य देह मोंगो मळ्यो छे एनु जतन करजे। लोक साहित्य माथी पण ई मळे छे, भागवत रामायण माथी पण मळे छे, सज्जनो पाहेथी सत्संग माथी पण ई ज मळे छे। અને કવિને તો એમ કહેવામાં આવ્યું છે તું ખોટા વખાણ કરતો નહીં, પ્રકૃતિનો અને પરમાત્માનો ઉપાસક બનજે। કારણ કે પાપીને રામ વ્યભિચારીને ભીષ્મ કહી અણગતિત જે કવિતા ઉચરશે કેવી અસત વાચા તણા યાર કવિરાજના એવો લોકે ગુના પ્રભુ માફ કરશે। પાપીને રામ વ્યભિચારીને ભીષ્મ કહી એવી અણઘટિત જે કવિતા ઉચરશે તે એવી અસત વાચા તણા યાર કવિરાજના ગેમ ગુના પ્રભુ માફ કરશે। લોક ડાયરામાં લોક સાહિત્યના પ્રોગ્રામમાં આવી જીવતરની વાતો મળે છે આપણને। અને ઝવેરચંદભાઈ મેઘાણી, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી આપણો રાષ્ટ્ર શાયર, એ પણ એમ કહે છે કે આત્મની એરાણ ઉપર જારે અનુભવ પછડા આત્મની એરણ ઉપર જારે અનુભવ પછડા જરે સબાત આત્મની એરણ ઉપર જ્યારે અનુભવ પછડાય પછી જરે શબ્દના તણખા રગ રગ કડાકા થાય ચલ મન શબ્દને વેપાર। એક કડી બહુ સરસ છે કે ખાપણમાં તને ખતા પડશે ન તનડું હોશે તારું ખા પણ તોય શબદ ના દીવડા તારા એ જ તોય શબદ ના એ જ દીવડા તારા પંત ભૂલા ચલ મન શબદ ને ખાપણમાં તને ખતા પડશે ને તનડું હશે તારું ખાક તોય શબ્દ ના દીવડા હશે પંથ ભૂલાની આ અને કવિતા કહેવાય। જે કવિતા મને તમને પરમાત્મા તરફ લઈ જતી હોય એને કવિતા કહેવાય, નકર કઠણાય કહેવાય નથી ગણાય લખતા। મારું નામ કવિ જર્મન છે, પાતલો મારો બાંધો છે, બાંધામાં એક ખાંધો છે, ઈ જ મારે મને વાંધો છે, કવિતા ન કહેવાય આ કઠણાય કહેવાય। હે શનિ અથવા રવિવારે જવાનું થાય નાટકમાં તો બનાવી પાક દેનારો મહેતાજી ક્યાં ગયો મારો, આને કવિતા કહેવાય કે જોડકણા કહેવાય? જે કવિતા મને તમને પરમાત્મા તરફ લઈ જતી હોય કવિતા કહેવાય, જે વાત અને દ્રષ્ટાંત મને તમને ઈશ્વર તરફ લઈ જતું હોય એને વાત અને દ્રષ્ટાંત કહેવાય, બાકી બકવાસ કહેવાય। એવો એક સુંદર પ્રસંગ ગુજરાતનો બહુ જાણીતો છે, મનસુખરામ માસ્તર ગાયકવાડી સરકાર વડોદરા
વડોદરાની બાજુમાં છાણી કરીને એક નાનકડું પંખીના માળા જેવું ગામ. આ સત્ય ઘટના છે ગુજરાતની, સૌરાષ્ટ્ર લોકજીભે ચડેલી આ વાત છે. માણસના જીવનમાં કેટલું પરિવર્તન આવે છે, સંતની કૃપા કેવી થાય, સંત કૃપા સમજો મિત્રો, સાધુની કૃપા, સંતની કૃપા, બાકી બાવા કહેવાય. આપણા હારુથી થયા હોય, હુકમ જ કરતા હોય, ગરમ દૂધ બનાના એટલે આપણે ગરમ દૂધ લઈને જઈએ, પરબારો આંગળી પડે ધકતા હે, પણ તઈ ધીરો રે ને, તે કીધું ને કર્યું, અમે ક્યાં ઉપરથી ગરમ કરી લેવા છે. ક્રોધનું જાળું હોય, અકારણ ક્રોધ કરતા હોય એને બાવા કહેવાય. સંત સાધુની વ્યાખ્યા જુદી છે. જેના સાનિધ્યની માલિપા બેહો અને ત્રિવિધીના તાપ મટી જાય, જેના સાનિધ્યની માલિપા તમારા જીવનમાં તમને કંઈક મળતું હોય એમ લાગે, કંઈક ભરાતું હોય એમ લાગે, એને સંત કહેવાય. અને સંત કૃપા કેવી થાય એનો આ જીવતો જાગતો પ્રસંગ છે. મનસુખરામ એક શિક્ષક હતા, એમને ઘરેથી ઉજમભાઈ નામ, એવા જ ગુણ, ઉજળું જેવું નામ, એવું જેનું જીવન ઉજળું, પવિત્ર જીવન જીવે, હરિનું સ્મરણ કરે, પણ બન્યું એવું. મનસુખરામનો સ્વભાવ અતિ કડક હતો, ક્રોધી હતો. શિક્ષક હોવા છતાં, માસ્તર હોવા છતાંય અતિ ક્રોધી, બોલાવ્યા થાય નહીં, વાત કરો તો વળકી આવ્યા હોય. આપણે એમ કહી સાહેબ બેઠા છો તો કહેતા હો તો ઊભા થઈ જઈ, ના ના બેહો બેહો મારા વાલા બેહો, તમે કાળ ઝાળ ક્રોધી, બોલાવ્યા થાય નહીં, સાધુનું નામ લેવાય નહીં. તરત જ એમ કહી નહીં, બાવાને તો શેરીમાં ગરવા ન દેવાય, આવા કાળ ઝાળ ક્રોધી. અને એના જીવનમાં કેવું પરિવર્તન આવે છે એનો આ પ્રસંગ છે. કહેવાય છે કે એકવાર અયોધ્યાની સાધુ સંતની એક મંડળી ડાકોર દર્શન કરવા જાય છે. ગામના પાદરમાં બેઠેલો ડાયરો એમાં પૂછે છે કે આ ગામમાં કોઈ સદગ્રસ્ત માણસ હોય, કોઈ સંસ્કારી માણસ હોય, ભક્ત જીવન જીવતા માણસ હોય તો અમારે રાતવાસો કરવો છે અને ભોજન કરવું છે. આપ જાણો છો ગામના પાદરમાં ડાયરો તો બેઠો જ હોય, નવરી બજાર હોય જ, ઓટા ઘંતા જ હોય. ભગવાને છે ને અમુકને અમુક કામ હોય પાછે કુદરતના ઘરેથી જ, કે તમારે આ જ કરવાનું, ખટપટ જ કરવાનું એમ, અને એનું જીવન ખટપટમાં જ પૂરું થાય. આની કોર દિવાળી મૂકીને ભડકો કરે, આની કોર દિવાળી મૂકીને ભડકો કરે, અને વિશ્વમાં બેઠા બેઠા તાપી રહ્યા પાછા. આપણે કઈ ઘાં તો કે ટાઈટ ઉડાડું છું, આમ ન ઉડાડાય ટાઈટ, પણ નવરી બજાર છે ને, ચોરે જ બેઠા હોય, અઢી વાગે બસ આવે કે અઢી વાગે કેમ બસ નીકળી છે, હવે એનો ટાઈમ અઢીનો છે ને, અઢીએ નીકળીને હાલે તો ફેરવી આવી જાતું. ફલાણા ને ઘઉં ભાઈ થયા, આપણે કી બહુ સારા થયા, નહોતા થવાના કેમ થયા છે, હવે ફલાણે કામ કર્યું, મહેનત મજૂરી કરી અને ભગવાન ફળ ન આપે. તારી જેમ સુલાની આગમણમાં ટાંગા ભરાવીને બીડીઓના હાંધા નથી કર્યા, નિશાન ચૂક માફ પણ નતાક નીચું નિશાન, ઊંચો નજીક તો તને ક્ષમા છે ઋષિ મુનિઓ કે, પણ હલકું હુકામ જીવશો તો તારા હાથની વાત છે. કોકના વખાણ ન કર તો કઈ નહીં, પણ કોકની ટીકા શું કામ કરશે, નિશાન ચૂક માફ. એક શેઠ એના નોકરને કીધું કે હું આમ ખુરશી ઉપર બેહું તો તું ક્યાં બે, તો કે હું નીચે ચાદર પાથરીને બેહું, તો કે હું એ નીચે ચાદર પાથરીને બેહું તો હું એમને જમીન ઉપર બેહું, પણ તમારે જે હેઠો બેહું, કે હું આમ જમીન ઉપર બેહું તો કે તો હું ખાડો ખોદીને બેહું, પણ તમારાથી હેઠો બેહું, તો કે હું એ ખાડો ખોદીને બેહું તો હું માથે ધૂળ વાળી દઉં. ખરી વાત છે, જે શેઠ એટલો જો નીચો જાય તો નોકરની જવાબદારી છે કે એની ઉપર ધૂળ વાળી દેવાય. નિશાન ચૂક માફ પણ તાક નીચું નિશાન. ગામના પાદરમાં બેઠેલો ડાયરો સાધુ સંતો એટલું પૂછ્યું કે કોઈ સદગ્રસ્ત હોય તો ભોજન કરવું છે. એમ એક માણસે કીધું કે હા ભાઈ, અમારા ગામમાં એક છે મનસુખરામ માસ્તર, બહુ સરળ સ્વભાવના છે,
बोले तो अमृत जरे छे, तमने बहु रूड़ो मीठो आवकारो आपशे, तमे त्यां जाओ। कवि एम के छे, शू के छे, एज एक दिवस नी वात कहूं, एक नायो साधु नो साधु नो संग रे, ई तो आयो साधु नो संग। कृष्ण कीर्तन मा मस्त बानी रे, रे लो भक्ति नो ये रंग, पूछू कोई भक्त रहे छे हमारे भोजन हमारे भोजन छे। कोई सदग्रस्त संस्कारी मानस तो हमारे भोजन करवू छे। अने मास्टर साहेब नु नाम आपी साधु संत ने घिरे मोकले छे। 15-20 मंडळी हरि कीर्तन मां मस्त छे। डाकोर ना डाकोर जी ना दर्शन करवा जाऊ छे, डाकोर रणछोड राय ना दर्शन करवा जाऊ छे परमात्मा ना। डेली आवी साथ पाड्यो छे मनसुखराम ઉજમભાઈ બારા નીકળ્યા। મે આપને શરૂઆતમાં કીધું એમ જેવું નામ ઉજળું એવું જીવતર ઉજળું। પધારો પધારો પધારો, અમારે આંગણે સાધુ પધાર્યા, અમારે આંગણે સંત પધાર્યા છે। બહુ સાચી વાત છે, સંત જેને આંગણે પધારે ને, આપણે ત્યાં એક બહુ સરસ દુહો છે કે ચડતા દીનું પારખું અને જેને આંગણે રોજ મહેમાન, પણ પડતા પડતા દીનું પારખું એ આંગણે નું આવે સ્વાન, પણ એના પડતા પડતા દિવસ નું પારખું। અરે રે આંગણે નો આવે સ્વાન, મોટી ખડકે મેળ્યું ધોળા લાગે ધામ, ન લીએ એનું નામ કોઈ ખરે બપોરે ખીમરા। જેને આંગણે સાધુ આવે, મહેમાન આવે, અતિથિ આવે, એ તો ચડતા દિવસનું પારખું છે। મને એક જણે કીધું હતું, મને કે ભીખુદાનભાઈ લોભી માણસને બંગલે જઈને બેહવું એના કરતા દરિયાને કાંઠે જઈને ન બેહીએ, કે ઓલો ઘૂઘવાટા તો કરે, આ તો હામો ન જુએ, એ બહુ સાચી છે। મોટી ખડકે મેળ્યું ધોળા લાગે ધામ, ન લીએ એનું નામ કોઈ ખરે બપોરે ખીમરા। અમે એટલી સંપત્તિ હોય ને, પણ જેને આંગણે કોઈ આવતું જાતું ન હોય, ખડકી કે આપણે ખડકી, જ્યાં આવતું જાતું હોય ને એને ખડકી કહેવાય, નકર ચે ખડકી કહેવાય, એની ચે ખડકી નથી। ઘણા ખોટે ખોટી વાતો કરતા, અમારે ત્યાં કોઈ દિવસ ચૂલો ચાલુ જ રહીએ, બંધ જ ન રહીએ, ચા પાણીમાં નહીં, શેક કરવા હારથી આખું ઘર માંદું હોય, ગોટા મૂક્યા જ કરે, એની વાત નથી, પણ જેને આંગણે કોઈ આવતું જાતું હોય એની આ વાત છે। બહુ સાચી વાત છે, ઘણા માણા કે અમારે ઘરે કોકવાર રાખો, હું ભોજન રાખવા, ભોજન નહીં ભજન રાખો, ભજન ઘણા ઊભા કરે, માકડ ઓછા કરવા હોય ને કરે, બોલો જે બબે પાંચ પાંચ લઈ ગયા એ। હા, એ ગામમાં મંડળી હતી, એને બાજુના ગામમાં બોલાવી આવ્યા, છોકરે કીધું ભાઈ દેવાનું કાંઈ નથી, ઊભા કરવા વાળા કીધું કાંઈ દેવું નથી ભાઈ, જીલવા વાળા એના છે, વગાડવા વાળા એના છે। આવી મંડળી ભાઈઓ બાણોબાઈ રામસાગર તબલા ચડાવીને ઉપાડ્યા ભજન, સવારના 4 વાગે કીધું થોડું ખાવું છે, ગલા લીલા કરવા છે, ગલા લીલા કરવાની, ખાવું છે કંઈક। છોકરાને કીધું ભાઈ કંઈક લઈ આવ્યું, તો કે ભાઈ ઘરમાં કાંઈ નથી, મેં તમને ના પાડી હતી, આ તો તમે ઊભા કર્યા છે, એ થોડોક નાસ્તો તો લઈ આવ્યો, એ ઉપડ્યો ને ભાઈ ગાંઠિયાનું પડીકું, પેંડાનું પડીકું લઈ આવ્યો, થોડા થોડા ગાંઠિયા ને થોડા થોડા પેંડા ખાઈ અને શરૂઆત કરી,
देवा वालो नथी दुबलो भगवान नथी रे भिखारी। रामगरी उपाड़ी भाई पर हवार मा एक के ना पगरखा नहीं भाई, आखी मंडली पगरखा विनन थी गई, उघाड़ पगी थी गई। के पूछू के भाई पगरखा उतारा था क्या, तो कि तो हारा हारा गोती कंदोई नी दुकान मुकी आव्यो अने नास्तो लई आव्यो। हवे न्यासी जावती भागे पड़ता देता जायजो, सोड़ावता जायजो। हवे जेनी पा हता ई तो थोड़ा सोड़ावता गया, पण अमारा जेवा तो जामीन गोतवा निकर्या। ए भाई कही दियो ने प्रमदी दई जा हूं। बस आ उभा की राख्या भाई। पण जेने घेरे संत पधारे साधु पधारे, जेने घेरे अतिथि आवे, उजमबाई राजी थई गई। आ अमारे त्यां संत पधार्या छे, मास्तर तो स्कूले गया छे। विचार करो के साहेब आवे पहला प्रसंग पती जाए तो सारो। बहु साची बात छे। संतो एटलू कीधुं, बहन स्वयं पाकी छे, सीधो आपो एटले अमे रसोई करी लई। ઉજમબેન ને ખબર પડી ગઈ હતી કે આ કામ છે એ ગામના માણસોનું છે, કોકે આને ચડાવી દીધા છે, પણ હવે આવી પડી શું કરે માથે? ઊભી તમે ન કરો, કોઈ પણ વિપત્તિ ઊભી ન કરો, પણ આવી પડે એને સહન કરવી તો ગીતામાં પણ કીધું છે। કાંઈ વાંધો નહીં, બેસો, આપને હું સીધો આપું અને આપ રસોઈ બનાવો, મારે આંગણે સાધુડા ક્યાંથી? મનમાં ડર હતો કે મારા પતિ જો સ્કૂલેથી આવી જાય તો પ્રસંગ બગડી જાય। એક ઓરથી હરિ સ્મરણ કરે છે, હે હરિ લાજ રાખજે, નોધારાનો આધાર મારી લાજ રાખજે। સીધો આપ્યો, સંતોએ રસોડું શરૂ કર્યું, રસોઈ કરી, બહુ પ્રેમથી કરી। સાચા સંતો હતા, સાચા સંતો। આજે આપણે એમ કેવું પડે, આ સાચા ભગત છે, આ સાચા સાધુ છે। સાધુ એટલે સાચા નો કહેવાય, સંત એટલે સાચા, સાચા સાચા સંત કહેવાનું કારણ શું? સંત એટલે સંત, સાધુ એટલે સંત, ભગત એટલે ભગત જ કહેવાય ને, એને સાચા ભગત કહેવાય। પણ ખોટા વધી ગયા ને એટલે આમ ભાગ પાડવો પડે છે। આ સાચા સાધુ છે, સાચા ભગત છે। હા, ભગત બે પ્રકારના હોય, એક અહોરનિશ ભગવાનનું ભજન કરે એને ભગત કહેવાય ને, એકનું ઘરમાં હાલે નહીં એને ભગત કહેવાય। તમે જો ઘણી બહેનો બજારમાં વાતો કરતી હોય, અમારે તમારા ભાઈનો હાવ ભગત જેવું, મૂર વ્યવહારમાં માથા મારે નહીં, વ્યવહારની બધી ઓળિયું મારે કરવી, માથા તેને ઘણાય મારવા, પણ તું એવું માથું કાઢી ગઈ હવે એનું માથું નીકળે એમ નથી બિચારા, એટલે એ ભગત થઈ ગયા। પણ સાચા સંત ન કહેવા પડે આપણા દેશમાં, સાચા સંત ન કહેવાતું, સંત એટલે સંત, સાધુ એટલે સાધુ, ભક્ત એટલે ભક્ત। પણ ખોટું વધી ગયું એટલે આ વિશેષણ લગાડવું પડ્યું। દાખલા તરીકે છાપામાં સમાચાર આવે કે પ્રમાણિકતાનો દાખલો, અને તમે અંદર વાંચો તો 50 રૂપિયા 100 રૂપિયા કંડક્ટરને મળ્યા હોય, એને કાઉન્ટરમાં જમા કરેવા હોય। હવે એમાં છાપામાં દેવાની શું જરૂર? 50 રૂપિયા એના તો નહોતા, એને જમા કરાવી દેવા જોઈએ, પણ નથી કોઈ જમા કરાવતા ને, એટલે છાપામાં દેવું પડે છે। એટલે આ બધું ખોટું વધ્યું એટલે આ બધા વિશેષણો આવ્યા એમ। સંતોએ બહુ પ્રેમથી રસોઈ કરી અને જમી, અંતર આંતરડી ઠરી ભાઈ સાધુડાની, અને અંતર રાજી થયા। ઓહો, જોગ માયા ધન છે મા, રસોઈ કરી જમી પરવારી અને સંતો બેઠા છે। તારે ઉજમબેને એમ થયું કે હવે સાધુ નીકળી જાય તો સારું, કારણ કે હવે સ્કૂલ છૂટવાની તૈયારીમાં છે, માસ્તર આવશે તો બધું બગડી જાય। કહેવાય તો નહીં સાધુને તમે જાવ એમ તો ન કહેવાય, પણ ચહેરો બદલી ગયો, રેખાવ મંડી બદલવા, સાધુ પામી ગયા, તો સંતો હતા। અને આ મુખ્ય સંત જે હતા ને એને કીધું, બેન દીકરી તારા મોઢા ઉપર ચિંતા કેમ છે? અને ઉજમબાઈ એટલું બોલ્યા કે કઈ નહીં બાપુ, હું તો અમસ્તી, નહીં નહીં નહીં, વાત કરી બેન, કઈ તકલીફ છે, દુઃખ છે? કે ના મહાપુરુષ, કોઈ દુઃખ નથી, તકલીફ નથી, પણ
આપે જમી લીધું હોય તો હવે અહીંથી નીકળી જાઓ. કેમ? મારા પતિનો સ્વભાવ બહુ ખરાબ છે, બહુ ક્રોધી છે. કોઈને આંગણે આવવા દે નહીં, એમાં સાધુને તો ઘરવા ન દે આવો, એનો વિકૃત સ્વભાવ છે. તો આપ અહીંથી નીકળી જાઓ. આ દેશના સંતોએ શું જવાબ આપ્યો છે મિત્રો, આમાંથી ઘણી પ્રેરણા મળે છે. અરે બેન, બેટા, તારો રોટલો ખાધો, હવે અહીંથી જવાય નહીં. તારા પતિનો સ્વભાવ ન સુધરે ત્યાં સુધી અહીંયાથી હલે ને એને રામ દુવાય છે બેન. અમે અહીંથી નીકળીએ, હવે સ્વભાવ સુધારીને જવાય. પણ મહાપુરુષ નીકળી જાઓ, કદાચ એનો એવો સ્વભાવ છે કે તમને કોકને મારે, મારી લે, કાંઈ વાંધો નહીં. તારો રોટલો ખાધો છે, તારું અન્ન ખાધું છે, તમે માર ખાવામાં કાંઈ વાંધો નહીં. આને સંત કહેવાય. અમૃત પીએ બીજાને પાય, સાચા સંતો એમ ઓળખાય. હવે અહીંથી નીકળાય નહીં. તારું અન્ન ખાધું, અમે તો માગી ને ભિક્ષા ખાય અને જીવીએ છીએ, અહીંથી અમારાથી જવાય નહીં. હવે તો એ સ્વભાવ સુધારીને જાય. સંતો બેઠા, સ્કૂલ છૂટી, સ્કૂલમાંથી મનસુખરામ નીકળ્યા. એટલે ગામના પાદરમાં જે ડાયરો બેઠો તો ચોરે, એના મુકામ ચોરે જ હોય, એ ક્યાંય જાય જ નહીં. કારણ કે એને તો એ બધો આખો ધંધો લઈને બેઠા છે. ઘીરે જાય નહીં, જાય તો એને ઘીરે રહેવા ન દે, આવા તો એના જીવન હોય. ન્યાન્ય હોઈ જાય, ન્યાન્યા બેહે, ન્યાન્યા બીડું હળગાવે, ન્યાન્યા ઠારે, ભડકા કરે, ઠારે, બધું પોતે જ કરે. મનસુખરામને નીકળવું ને એક માણસે એટલું કીધું, મનસુખરામ તમારે ત્યાં તો ભંડારા ચાલે છે, તમારા પત્નીએ તો સાધુ સંતોની જમાયતને જમાડી છે, ત્યાં તો હરિહરની હાકલું થાય છે. અને મનસુખરામની સોટલી ખીતો થઈ ગઈ. આ મારે ઘીરે ભંડારા, મારે ઘીરે સાધુ જમે, મારી હેરીમાં નીકળાય નહીં, એને હરિહરની હાકલું કરે છે. સંત છે ને, સંતની કૃપા એવી હોય. એક બાજુ સંત છે, એક બાજુ ક્રોધી માણસના જીવનનું પરિવર્તન થાય એની તૈયારી થઈ. માસ્તર ઘરે આવે છે, ડેલી થી હાથ પાડ્યો, ઉજામ, હે ઉજામ, અને પોતાની પત્ની ધ્રુજવા માંડી. આય આય, શું થાય છે? ડેલીમાં દાખલ થઈ સાધુની જમાત જોઈ મનસુખરામ એમ કે છે, ઉજમ ત્યાં શું કર્યું? મારે આંગણે આ જગન માંડ્યો તે, હું આમાં ક્યાંય માનતો નથી, તને ખબર છે. હું કોઈને ઘરવા દેતો નથી, તને ખબર છે. એક સંત પામી ગયેલા હતા ને, પહોંચી ગયેલા સંત હતા ને, એ આડા ફેર્યા. મનસુખરામ રેવા દો, તમારે ઘરેથી બાઈ તો જોગ માયા છે. આડા ફેર્યા, આડા ફેર્યા. એટલે કીધું કે તમે નીકળી જાઓ, ખાધું ભલે, પણ હવે હાલતા થઈ જાઓ, મારે તમને મારવા ન પડે. અને સંત એમ કે છે, મનસુખરામ ક્રોધ ન કરાય બાપ, અમે તો સાધુના છીએ. તારો રોટલો ખાતો, તારે ને અનાજ ખાતું છે, હવે અમને તું દક્ષિણા તો તારે કઈક આપવી જોઈએ. દક્ષિણા આપ્યા વિનાનું ભોજન અધૂરું કહેવાય. અન મનસુખરામ નો પીતો ગયો, હજી આને દક્ષિણા જોઈએ છે? તમને હું મારતો નથી ને દક્ષિણા જ કહેવાય, તમે હાલતા થઈ જાઓ. અને ઉજમને સામે આમ ઘા કર્યો, અને મુખ્ય સંત જે હતા એને હાથ મનસુખરામ નો પકડી લીધો, ઘા પોતાના હાથ ઉપર પડ્યો, પણ હાથને પકડ્યો, પકડતાની સાથે શક્તિપાત થઈ ગયો. મનસુખરામનું શરીર ઢીલું મળ્યું પડવા, શક્તિનો સંચાર મળ્યો થાય. મનસુખરામને દુનિયા મંડી ફરવા, ઓ હો હો, શું થઈ રહ્યું છે મારામાં આવું પરિવર્તન? મનસુખરામ ટાઢા બોળ થઈ ગયા. આને શક્તિપાત કહેવાય. પગમાં લાકડી પડે એમ પડી ગયા. ક્ષમા કરો મહારાજ, ક્ષમા કરો.
संतनी आंख माथी करुणा पट्टी। मनसुखराम, बाप तू तो शिक्षक छो, तू तो मास्तर छो, तारी पासे तो छोकराओ एनु भविष्य सुधारवा माटे आवे छे। हो उजुमबेन ने हामे जोई साधुड़ा कहे छे, मां जोगमाया हवे हम अहींथी रजा लई छे। मनसुखराम पगमा पड़ी ने कहे छे, महापुरुष मने क्षमा करजो, आ जीवतर मारो तमे सुधारी दीधो, मने खबर नहोती, अत्यार सुधीनी जिंदगी में मने खबर नहोती कि धीरज शू कहवाय, क्रोध न करो ई शू कहवाय, ये आज मारा पडड़ उगड़ी गया, मारा कमाड़ उगाड़ी नाख्या तमे महापुरुष, मारा कमाड़ उगाड़ी नाख्या, बहु साची बात छे। शक्तिपात नी असर थई, संतो शू नथी करी शकता, हिमालयना कंदरानी मालिपा तोफान उपड़तुं, स्वामी राम तीर्थ एम कहता शांत हो जाओ, हिमालयनुं तोफान शांत थी जातुं होय तो आ तो एक पामर माणस छे, बावडू पकड़ता शरीरनी मालिपा भक्तिनो उदय थई, ज्ञाननो उदय थई, आखुं जीवन एनुं फेरवी नाख्युं, अने संतो डाकोर जवा रवाना थई गया। पण पाछळथी मनसुख राम, जाणे मनसुख राम ज नहीं, આખું જીવન બદલી ગયું, નિશાળે સીધે સીધા જતા રહીએ, બોલે તો કોકની સાથે થોડું બોલે, સારું બોલે, નીતિયુક્ત બોલે, ગામને એમ થઈ ગયું ઓહો આટલું જીવન પરિવર્તન, સ્કૂલેથી ઘરે જાય તો પણ શાંતિથી હેલા જતા હોય, ધરતીને દુભે નહીં, ધીરે ધીરે ડગલા માંડતા જતા। મનસુખરામના જીવનમાં ધીરજ આવી ગઈ છે, ધીરે ધીરે ઘરે આવે છે, ધીરે ધીરે સ્કૂલે જાય છે, સમય મળે ત્યારે હરિસ્મરણ કરે છે, સંતોની કૃપા છે, એટલે તો કવિ કહે છે ને કે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદમાં જેવો, સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદમાં જેવો, માગે આપશે વેલા બાળને દીધેલો, એ તો વગર માગે આપશે વાલો બાળને દીધેલો, બિરદ સંતો ના આકરા બાપા જાવીને જો, સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદમાં જેવો, સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો, એ કડી તો બહુ સરસ છે કે માત સુવરાવે, લાલન પાલન કરી મા જેમ બાળકને સુવરાવે છે, માનું જે હેત છે, માનો જે પ્રેમ છે, એના કરતા સંતનો પ્રેમ આગળ છે। કેવી રીતે? કે એક ડગલું મેં એ આગળ ભાળ્યા જનની થી જગ સંત, કે માત સુરાવે એને સંત જગાડે, અને ભેલવી દે ભગવંત, સંતોનો સ્વભાવ છે એવો,
जने तानी गोद ना जे मात सुरावे ने संत जगाड़े अने पची भेलवी दिए भगवंत संतो नो स्वभाव छे वो जनेतानी गोदना जे मनसुखराम ना जीवन नो परिवर्तन थई गयो भाई गाम विचार मा पड़ी गयो आ मानस बदली गयो हवे तो खाली बाड़को ने भणावता नथी एकड़ा बगड़ा खाली नथी गणित गणावता हवे तो एने ब्रह्म नो ज्ञान आवे छे एकड़ो कोने कहवाय वगड़ो कोने कहवाय त्रगड़ो कोने कहवाय चोगड़ो कोने कहवाय ई मात्र गणित नहीं पण एक ज ब्रह्म छे आ जगत मा मास्तर बालक ने के छे एक ज ब्रह्म छे जगत मास्तर बालक ने के छे જીવન બગડે ત્રણ થાતા ત્રગડે છે બે થાતા એ જીવન બગડે છે ત્રણ થાતા ત્રગડે છે માસ્તર બાલક એકલો બ્રહ્મ છે બે એટલે દ્વૈત ભાવમાં માણસ આવે ત્યારે બધું બગડે છે અને એમાંથી બચવા ઋષિયો વેદ રચા છે ચાર એમાંથી બચવા ઋષિયો વેદ રચા છે ચાર માસ્તર બાલકને કહે છે એકડો એટલે બ્રહ્મ દ્વૈતમાં પછી બગડે છે ચાર એટલે ચાર વેદ એમ બ્રહ્મનું જ્ઞાન આપે છે અને માસ્તર વિદ્યાર્થીઓને જ્યારે ભણાવે છે ત્યારે કોઈ ગુરુકુળ હોય એવું લાગે છે ગામ એનું છે સ્કૂલ એની છે મનસુખના માસ્તર પણ એ જ છે પણ એક સંતની કૃપા થતા એનું જીવન આખું પરિવર્તન થઈ ગયું સ્કૂલ બદલી ગઈ આખી આશ્રમમાં ફેરવાઈ ગઈ છોકરા પણ આવી અને એમ બોલતા હોય હે કે મારે કયેથી કમલાનો ના હાથ એ મારે ખયેથી ખગવાહસ હું નહીં ભજો વૈકુંઠ ના હાથ અને મારે ગયેથી શ્રી ગોવિંદ એ મેં તો ઘઘાને જાણ્યો રે ઘન શ્યામ હું નહીં ભજો વૈકુંઠ ના હાથ ગયે મારો કમલાનો નાથ ખયે મારો ખગવા હંસ ગયે મારો ગોવિંદ ને ગયે મારો ઘનશ્યામ વિદ્યાર્થીઓ બોલે છે ખાલી ગણિત નહીં ખાલી ભણતર નહીં ભણતરની સાથે ગણતર ગણતરની સાથે સંસ્કાર મળે છે અને એ જ મોટી વાત છે ને સ્કૂલનું વાતાવરણ બને અને બહુ સાચી વાત છે મિત્રો વિદ્યાની સાથે વિવેક ભળવો જોઈએ સંસ્કાર ભળવો જોઈએ તો એ વિદ્યા વિદ્યા ગણાય બુદ્ધિ બુદ્ધિ તો છે ખિસ્સા કાતરુંમાં છે બુદ્ધિ ખિસ્સા કાતરુંમાં બુદ્ધિ ન હોય તો એ ગીરદીમાં જ ખિસ્સું કાપી શકે રાજકારણીઓમાં ભયંકર બુદ્ધિ છે પણ એને દીક્ષિત કરવી જોઈએ એને સંસ્કારી કરવી જોઈએ માણસ ભણે ખરો પણ સંસ્કારી ન હોય તો ઘણા આપણે ભણેલા માણસો જોઈએ પણ એમાં હોય ને લાંબી ન હોય પુસ્તક જ્ઞાન હોય ગણતર ભણતરની સાથે પાછું ગણતર હોવું જોઈએ
માણસ ભણે ખરો, એની સાથે એની એની સાથે વિવેક હોવો જોઈએ, એની સાથે એના સંસ્કારનું ભાતું હોવું જોઈએ. અને માસ્તર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવે અને પ્રાર્થના થતી હોય તો પ્રાર્થના કંઈક જુદા પ્રકારની હોય. આજે વાતાવરણ વૈજ્ઞાનિક યુગમાં બધું ઘટતું જાય છે, બગડી ગયું એમ ન કહેવાય, ઘણું સુધર્યું પણ છે, પણ વિજ્ઞાનનો સદુપયોગ થાય. કોમ્પ્યુટરની માલિકા તમે સારી બાબતો નાખો અને મેળવો તો એનો સદુપયોગ કહેવાય. જેમ બુદ્ધિ તીવ્ર બને એમ એમે એમાં એના રચનાત્મક કાર્યો પણ થવા જોઈએ. એના માટે મહાપુરુષો મહેનત કરે છે. રાવણ પાસે ઘણું વિજ્ઞાન હતું, લંકા હોનાની હતી, સંપત્તિ પણ ઘણી હતી. નવ ગ્રહને જેને ઢોલીએ બાંધતા હતા, પવન એના પાણી ભરતા હતા, અઢળક સંપત્તિ, પાણ સંસ્કાર નામે મીંડું હતું લંકામાં. વ્રજ ગોકુળ જેમાં સંપત્તિ નથી, જેમાં કોઈ બહુ અદ્યતન સગવડતા નથી, ગોવાળિયા છે, નેહડામાં રહે છે, પણ અખિલ બ્રહ્માંડના માલિકને આવવું પડે, કારણ ત્યાં સંસ્કારનો પૂંજ છે. સંસ્કારનું માધ્યમ આપણે ત્યાં દેશમાં પાયામાં પડ્યું છે. પછી તો દર પૂનમે મનસુખરામ ચાલી પગપાલા ડાકોરના દર્શન કરવા છે. હે હરિ, હે અખિલ બ્રહ્માંડના માલિક, નોધારાના આધાર, દર પૂનમે ચાલી અને જાય ને પાછા ચાલી ને આવે. તમે જોજો, મનસુખરામ જયારે ક્રોધી હતા, અહંકારી હતા, અશ્રદ્ધાવાન હતા, ત્યારે પણ ગામ ટીકા જ કરતું હતું. અને તમે જોજો, આપણે અજ્ઞાની હોય તો ગામ ટીકા કરે, અને જ્ઞાની થાવ તો ટીકા કરે, ભક્ત થાવ તો ટીકા કરે. આ સમાજને પુગાય નહીં, આ સમાજ તો ઈચ્છા પડે એમ બોલે. લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં, દોરંગની દુનિયા તણા ધોખા કદી દર્શ્યો નહીં. સરસ એના દાખલા છે ને, શિવ અને પાર્વતી નો બહુ સરસ દાખલો આપણે ત્યાં દ્રષ્ટાંત છે, કે જયારે પોઠિયા ઉપર બેઠા શિવ પાર્વતી ગણેશ પોઠિયા ઉપર બેહી અને નીકળ્યા, ગામના વાળા ટીકા મન્યા કરવા, જોતા ખરા, આહા દયાહીન છે, મૂંગા પશુની ઉપર ત્રણ ખડકણા. વાતો સાંભળી ભગવાન શિવ, આ સુંદર દ્રષ્ટાંત છે. ગામ પૂરું થયું એટલે એમ થઈ ગયું કે ત્રણ નથી બેસવું. ગણેશને કે તમે બેસો, અમે હેલા જઈએ. બીજું ગામનું પાદર આવ્યું ત્યાં કીધું, ઓહો કલયુગ આવી ગયો, દીકરો પોઠિયા ઉપર બેઠો ને માવતો ટાંગા ઢેળી જાય છે. ત્રીજું ગામ આવ્યું એટલે ગણેશે ઉતરી ગયા, ના હવે આ ટીકા સહન ન થાય. ત્રીજું ગામ આવ્યું ત્યારે કીધું, છતાં વાહને ટાંગા ઢળી જાય, જો આને કેમ પૂગો તમે, કેમ જગત ગમે એમ બોલે. મનસુખ રામ જયારે ક્રોધી હતા ત્યારે જગતને ગામ ટીકા કરતું હતું, પણ જયારે પોતે ડાકોરની યાત્રાએ જાય હરિમય થઈ ગયા. રણછોડરાયને સામે હાથ જોડી એ વખતના એક શિક્ષક પ્રાર્થના કરે કે ચુંદડી ઓઢું તો રંગ ચુવે, એ રંગ બેરંગી હો, હું તો ઓઢું કાળો કાબળો, તુજો દાગ ન લાગે કો. હે હરિ, હે ઠાકોર, હે મારા અખિલ બ્રહ્માના માલિક, ચુંદડી ઓઢું તો રંગ ચુવે અને રંગ બેરંગી હો, મેં તો ઓઢું કાળો કાબડો, એમાં ડાગ ન લાગે કો. હે હરિ, મને તો કાળો કામળો ઓઢાડજે, એમાં કોઈ ડાગ ન લાગે. તું શ્યામ પિયા મોરી રંગ દે, કૃષ્ણ પિયા મોરી રંગ દે ચુનરિયા, શ્યામ
ભક્તિ નું જીવન જીવે છે એટલે ટીકા શરૂ થઈ ગઈ. તમે ભક્તિ નો માર્ગ ઉપાડો એટલે આપણા પોતાના જ હામાં પડે, પછી ક્યાં વાત. બીજા તો પડતા પડે પણ આપણું ઘર જ ટીકા કરે, હવે તો ક્યાંય ધ્યાન દેતા નથી. ભગવાન જાણે ક્યાં જાય, કોણ જાણે. પછી જગતની શું કરવી, પોતાના જ. સામાન્ય રીતે દુનિયા તો ગમે કે જ્યાં પોતાના જ હામાં પડે. અને તમે જોજો ભજન કરો ને એટલે અહીં વિરોધીઓ વધવાના જ છે. દાખલા તરીકે આપણે બાજરો વાવીએ ને તો બાજરો તો ઉગે પણ એની યાર બીજું ઘણું ઉગે જેને આપણે નીંદવું પડે. બીજું બિનજરૂરી ખડ ઉગે ને એને નીંદી નાખો તો બાજરો સારો થાય. એમ તમે હરિ સ્મરણ કરો એટલે તમારા સામે ટીકા થવાની થવાની થવાની, પણ એને નીંદી નાખો તો બાજરો બહુ સારો થાય. ઈર્ષા મજા કરવા, મનસુખ માસ્તર તો હવે ભક્તિ જ કરે છે, છોકરાઓને બગાડે છે, એને ભણાવવા નથી. દીકરા ભજનિયા ગવરાવે છે, પ્રાર્થનાઓ કર્યા કરે છે, અમારે તો દીકરાને ભણાવવા છે, અમારે તો એને અમેરિકા મોકલવા છે, અમારે તો એને એન્જિનિયર બનાવવા છે. અને કાલે હવારે ભજનો ગાય ગાય, ભક્તિના ભજનો ગાય ગાય ની ભગત થઈ જાય. હવે તારી હાથ પેઢીમાં કોઈ નથી થયું, એક પેઢીમાં ભગત થઈ જાય. ગજબના માણસો. એ ગીતા પ્રવચનમાં એક સંન્યાસી કીધું કે તમે કેમ આજ મોડા આવ્યા. પેલો માણસ કે મારો છોકરો આરે આવતો હતો એટલે એને સમજાવવામાં વાર લાગી. એને લઈ આવ્યો તો હું વાંધો હતો, એ પણ ગીતા સાંભળત ને. તો કે નાના પ્રભુ એને ન લેવાય, વળી એને ભક્તિ લાગી જાય તો. એમ તો કેટલા વર્ષ થયા તમે ગીતા સાંભળો. તો 15 વર્ષ થયા. 15 વર્ષમાં તને ન લાગી, એને એક દીમાં લાગી જાય. એને તારા કુળમાં કોઈને નથી લાગી, એ લાગે એને ભક્તિ લાગી જાય. આહા, શું માણસ ટીકા કરે છે, પોતાની રીતે અર્થ મંડે કરવા માણસ. માસ્તર ભણાવતા નથી, ભજનો ગવરાવે છે, અમારે એને અમેરિકા મોકલવા છે, પરદેશ મોકલવા છે, એન્જિનિયર કરવા છે, ડોક્ટર કરવા છે. ખટપટ શરૂ થયું ભાઈઓ. બહુ સાચી વાત છે. આ જીવતરના ચડતી પડતીના જે દિવસો છે, ચડાણ ઉતરાણના પ્રસંગો છે, એ જીવતરમાં બહુ પ્રેરણા મળે છે. આ રૂપક બાંધ્યા છે ને માણસો, સમજાવવા માટેના રૂપક બાંધવું પડે. રૂપક બાંધ્યા વિના ચાલે નહીં. એક વાતને સમજાવવા માટે દાખલા દ્રષ્ટાંત આપવા જ પડે. સોનું હોય, સોનાની લગડી એકલી ડોકમાં પહેરીને ન રખડાય, એને દાગીનો કરવો પડે. એટલે એમાં મેરવણ નાખવું જ પડે, ચાંદી રૂપું નાખો તો જ દાગીનો થાય. સોળવાલા સોનાનો દાગીનો થાય નહીં. એક વાત સમજાવવા માટે ભારતના ઋષિઓએ મને તમને દાખલા દ્રષ્ટાંત
ખૂબ આપ્યા ખૂબ આપ્યા. દાખલા તરીકે એક રેકડી શાક બકાલે નીકળી, તો શાક બકાલું બધા લેતા હોય ને, તો એમાં એક જણો બે ચાર કેળા લઈને વિયો ગયો. રેકડીમાંથી કેળા લઈને વિયો ગયો ને, એટલે બાજુનો મરચાનો જે સુંડલો પીડ્યો હતો ને, આપ જાણો છો કે રેકડીમાં બધા શાક બકાલાના હુંડલા પીડ્યા હોય, એટલે મરચાઈ એટલે બીજા કેળાને કીધું, કા લઈ ગયો ને? તો હા, ઉપાડી ગયો. કે જો અમને ન ઉપાડે, અહીં બાજુમાં જમે છે ને, પણ અમને ન લઈ જાય. કેળા કે વાત સાચી, તમને ન લઈ જાય, તમારી પ્રકૃતિ એવી રહી એટલે ન લઈ જાય. મરચા કે ન અડે, હાથ ભવનની ઉજાડી દઉં એને હું, લઈ તો જાય. કેળા કે સાચી વાત છે, પણ તમને બીજી ખબર છે? તો શું, એ લઈ ગયો ને એટલે હવે એને ઘેરે જઈને સુધારશે, પછી ઝીણા ઝીણા કટકા કરશે. એક ડીશમાં એ કટકા નાખીને એની ઉપર તુલસીના પાન મૂકશે, મુઠ્ઠી સપટી ખાંડ નાખશે, અને પછી અમારો છે ને ઠાકોરજીને પ્રસાદ ધરશે, તને શિરીને મીઠું ભરશે, તારા હજી સુધી પ્રસાદ હેબલે આણશે. ઘરની વાડીના ગોલર મિરસા મૂકો મંદિરમાં ત્રણ ચાર, એ અમે હજી સુધી હેબલું નથી. જે સમર્પણ કરે એ જ પરમાત્માના ચરણોમાં પહોંચે છે. એમ જીવન પરિવર્તનનું જે સમર્પણ છે, કામ ક્રોધ લોભ મોહ, એને દિશા આપવાની જરૂર છે. પણ આપ જાણો છો કે પછી તો બહુ ટીકા મંડી થવા, ગામ મંડું અરજ્યું કરવા, અમારા છોકરાઓને ભગતડા કરી દેશે, અમારા છોકરા ભણશે નહીં, તમે જુઓ એનું એ ગામ એની વાહ પડી ગયું છે. આ બનેલી હકીકત છે, છાણી ગામની વડોદરાની પાસે આ બનેલી ઘટના છે. આની ઉપરથી ઘણી પ્રેરણા મળે છે. આ પ્રસંગ બહુ ગુજરાતમાં જાણીતો છે. અને પછી નિરીક્ષકને અરજીઓ મંડી થવા, ગામમાંથી અરજીઓ આવ્યા, મનસુખરામને બદલી નાખો, અમારા ગામમાં માસ્તર જોઈએ નહીં, અમારા છોકરાઓને ભગતડા કરી દે છે. બહુ અરજીઓ મંડી આવવા, એટલે નિરીક્ષકને એમ થયું, આણંદથી પોતે રવાના થાય છે છાણી ગામ જવા માટે. કીધું કે ભાઈ હું ઓચિતાનો આવું છું સ્કૂલે, આપણે જોઈ, તમે મને ત્યાં આણંદ સ્ટેશને લેવા માટે આવજો, વડોદરાથી ટૂંકમાં આણંદ આવે ટ્રેનમાં, ને ત્યાંથી પછી જવું ગામડે છાણી ગામ, સારી રસોઈ બનાવી ઈર્ષાખોર માણસોએ, માસ્તરને બદલવા માટે, હેરાન કરવા માટે, ભક્તિ મુકાવવા માટે, ગાડા લઈ અને લેવા માટે ગયા. નિરીક્ષકને બેહાડી અને વાતો કરે, ત્યાંથી ટીકા કરવી શરૂ કરી દીધી. ઘેરે લઈ આવ્યા, બહુ સારા ભોજન કરાવ્યા, લાડુ જમાડ્યા, અને પછી હાલો નિશાળે જઈ સ્કૂલે, સ્કૂલે જઈ અને જોયું તો નાના નાના છોકરાઓ અતિ ઉત્તમ પ્રાર્થના કરતા હતા. એક બાજુ રણછોડ રાય ભગવાનનો ફોટો છે, એક બાજુ સરસ્વતીનો ફોટો છે, વચ્ચે આસનિયું નાખી મનસુખરામ પ્રાર્થના કરાવે છે. નિરીક્ષકને ઓચિતું આવવું, નાના નાના છોકરા એવા સુંદર લાગે, અને બહુ સાચી વાત છે, નાના છોકરા સુંદર લાગે અને ભણે તો જ આગળ આવે. બાકી પંદર પંદર વર્ષના ભડભાદર થયા હોય, ટીંગાટોરી કરી નિશાળે આખું ઘર મૂકવા જતું હોય, વાહામાં વાહડા ફાડી નાખ્યા હોય, ઊભી બજારે ભાંભરોટો ફાડતો હોય, ઓય માળી ઓય બાપ, એ ન ભણે, કોઈ દી ન ભણે. અને પાછો નિશાળને દરવાજેથી તો આવે જ નહીં, વંડી છેકીને આવે ને વંડી છેકીને જાય, આવો તો નર્યો હોય, નાના નાના છોકરાઓની વચ્ચે બેઠો હોય, કોડિયું દાણીઓ પીડ્યો હોય, અને પાછો ઊભો થઈને કે એ કડે એ કહો, પાડો રણકતો હોય એવો અવાજ, હવે તું ન ભણી પડી ગઈ. એક ભાઈને કોકે પૂછ્યું, તમારો દીકરો ક્યાં સુધી ભણ્યો? તો રોંઢા સુધી, રોંઢે પાટી ફોડીને વી આવ્યા ઘીરે.
नानपण थी एने संस्कार आपवामां आवे, नाना छोकरा स्कूलमां प्रार्थना करे छे। केवी आपणी तो केटली सारी प्रार्थनाओ थाती भाई है। असत्यो माहे दी प्रभु परम सत्ये तू जा, ऊंडा अंधारे थी परम तेजे तू जा। असत्यो माहे दी परम सत्य तू जा, ऊंडाया धारे थी परम ते जे तू जा। हे अखिल ब्रह्मांड ना मालिक, हमने असत्य माथी सत्य तरफ लई जा, अने अंधारा माथी अंजवाला तरफ लई जा, मृत्यु माथी अमरता तरफ लई जा। सुंदर प्रार्थनाओ थाती आपणे। अने राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो। स्कूल मां प्रार्थना थई जाय अने पछी एकादु भक्ति नु भजन गाय। वस्तु यमूलख दीनी मेरे सतगुरु, अने कृपा कर अपनायो भायो जी मैंने, राम रतन धन पायो। नानपण मां नानपण नी मालिपा एमने आवा વિદ્યાની સાથે સંસ્કાર આપવામાં આવતા। રામ નામનું ધન, પરમાત્માના નામનું ધન, જે કોઈ લૂંટે નહીં, કોઈ ચોરે નહીં, કોઈની ભાર ન લાગે, કોઈ ભાગ ન પડાવે, આવી પ્રાર્થના સાથે રૂડા ભજન પણ ગવાતા, આજ પણ ગવાય છે, નથી ગવાતા એવું નથી, પણ માત્રામાં થોડું ઘણું ઓછું થયું છે, એ તો સમયની બલિહારી છે। શિક્ષક ને નિરીક્ષક ને અંદર આવવું, મનસુખ રામ ને જોવું, પધારો સાહેબ, ઉચિતાના આપ પધાર્યા, હું આપનું સ્વાગત ન કરી શક્યો, આપે વહેલું કીધું હોત તો હું આપને સામો લેવા માટે આવત, પણ સ્કૂલ નું વાતાવરણ જોયું, વિદ્યાર્થીઓના ચહેરા જોયા, નિરીક્ષક ને એમ થયું ઓહો આવી સ્કૂલ, આવા શિક્ષક, અને આના અમે આવી વિરુદ્ધ ની અરજીઓ। મનસુખ રામ, તમારા વિરુદ્ધ ઘણી અરજીઓ આવી છે, એટલે તો હું ઓચિતાનો આવ્યો છું, પણ તમારી પ્રાર્થના સાંભળી, તમારું વાતાવરણ સ્કૂલનું જોઈ, અને તમારી સર્વિસ બુક લાવો, એમાં હું રિમાર્ક કરી દઉં। સારા રિમાર્ક કર્યા, એ વખતે અધિકારીને કંઈક અધિકાર હશે, પોતાના હાથની વાત હશે, 5 રૂપિયા પગાર ના એને વધારી દીધા। પણ ગામના ઈર્ષાખોર માણસોને એમ થયું કે લાડવા આપણા ખાધા, પગાર આના વિધ્યા, આ કેવું કોને કેવું કોને ન સમજાય, બુદ્ધિથી ન પકડાય, એ પરમાત્મા તત્વની વાત છે, અને આ શિક્ષણની બહુ જરૂર, ખાસ આપણે ત્યાં। બાકી તો કવિ કહે છે ને કે ગુણતા ભાંગતા એ બાકી મેલતા, આખો ભવ મે તો ગાલો છે વટમાં, સુનતણો સરવાળો છે વટમાં, સુનતણો સરવાળો। બાકી મેળતા આખો ભવ મેં ગાલ્યો છેવટમાં, સુનતણો સરવાળો। સંસ્કાર વિનાની વિદ્યા
संस्कार विना नो भणतर ई सुनतणो सरवाळो छे। गामडा माणसे कीधुं के हवे एम करिए के जे दिवसे पूनम होय ते दी आपणे एना उपला अधिकारी ने बोलावी, अने उपला अधिकारी जे शास्त्र अधिकारी कहेवाय एने अरजीओ करी, अने ई अरजीओ ने अनुलक्षीने ने कीधुं के हुं आवीश। ગામના લોકો કીધું કે હવે તમે પૂનમ નદી જ આવજો, જેથી કરીને ગયા હોય ડાકોર હવે હવે ક્યાં જાહે, અને સારામાં સારી રસોઈઓ બનાવી અને શાસના અધિકારીને પૂનમની ગાડા તેડવા ગયા આવ્યા। મનસુખ રામ તો ડાકોર બાંચે હે ખબર નથી। મસ્ત છે, બોલ હરી બોલ, હરી હરી બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, હરી બોલ, હરી હરી બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ। મસ્ત છે ડાકોરના રણછોડ રાયને એમ થયું, વાહ, આમ જો હરી બોલતા જો માણસની ઉપર કષ્ટ પડશે તો કાલ હવાર હરી કોણ બોલશે। મંદિરમાંથી તેજ ઉપડ્યું અને આવ્યું અહીંયા છાણી ગામની સ્કૂલમાં, અને એ મનસુખરામના રૂપમાં આસન્યા ઉપર ઠાકોરજી બેસી ગયા। નિરીક્ષક આવ્યા, પ્રાર્થના જોઈ, વિદ્યાર્થીઓનું વાતાવરણ જોયું, પ્રાર્થના કહેવાય છે, કેવી પ્રાર્થના? ઓ વિશ્વાસી ના વિશ્વાસો, મારા કોણ લુસે આસુ, વિશ્વાસી ના વિશ્વાસો, મારા હૃદય કમળમાં તું બિરાજે, તું છે મારા સુ, વિશ્વાસી ના વિશ્વાસો, ઉચિતાના નિરીક્ષ શાસન અધિકારી આવ્યા, સ્કૂલનું વાતાવરણ જોયું, અંદર જોયું તો મનસુખરામ વિદ્યાર્થીને ભણાવે છે। ગામને એમ થઈ ગયું, ઓહો આય ક્યાંથી આ ભા બની ગયા, ગજબ કરી આ તો, આની પ્રાર્થના છે કે શું છે? વિઝિટ બુક લીધી ગામને એમ થયું, આ પગાર વિધ્યો પાછો, લાડવા આપણે ખવડાવી, પગાર આનો વધી। વિઝિટ બુકમાં રિમાર્ક મૂક્યા, 10 રૂપિયાનો પગાર વધાર્યો, પગાર વધારીને ગામનાને કીધું કે આવા આદર્શ શિક્ષકને સામે વિરુદ્ધમાં આવી અરજીઓ કરો છો, તમારું ગામ ઉજળ થઈ જશે। અને જ્યારે આણંદ સ્ટેશને શાસન અધિકારીને વડોદરા જવું, એ ટ્રેનમાં ડાકોરથી મનસુખરામને ઉતરવું, ગામનાએ ચિત્ર જોયું, અધિકારીએ ચિત્ર જોયું, આ શું છે કે હું તો ડાકોર ગયો છું સાહેબ, મને ખબર નહોતી કે તમે તો સ્કૂલમાં હતા, કેમ સ્કૂલમાં હતો? તો હા સાહેબ, કોળો કાગળ દઈ દો મને, હવે જો સ્કૂલમાં હોઉં તો મારો ઠાકોર આવીને મારી નોકરી કરી ગયો, મને સરકારનો સરકાર મળી ગયો છે, હવે મારું તમે રાજીનામું લઈને જાઓ। કહેવાય છે આણંદ સ્ટેશનમાં મહાપુરુષ એને કોળા કાગળમાં રાજીનામું લખી દીધું, લઈ જાઓ સાહેબ, હવે તો મને મારો મૂળ સરકાર મળી ગયો છે। આહા, આખું જીવતર દોનો દંપતિ ડાકોરજીના દર્શન કરી રણછોડ રાયના ડાકોર જઈ અને જીવન વિતાવે છે। ભાગ બળા રામ ભજ,
बखत बड़ा कछु दे, अकल बड़ी तो उपकार कर, देह धरा फल है।